નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય મામાદેવ દેવ તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં બાળકો આપણે ઇંગ્લિશ વિષયની અંદર આપણે રિવિઝનમાં આગળ વધીશું અગાઉના લેક્ચરમાં બાળકો આપણે પ્રશ્ન ત્રણ અની અંદર આપણે અંકો ઉપરથી આપણે તેના વ્યવસ્થિત સ્પેલિંગ લખ્યા જેને પણ રિવિઝન બુકમાં એ પૂર્ણ કરવાનું બાકી હોય તેને વ્યવસ્થિત પૂર્ણ કરી લેવાનું છે હવે બાળકો આપણે તેમાં આગળ વધીશું જેની અંદર પ્રશ્ન ત્રણ બ તમારે બાળકો વ્યવસ્થિત સૂચના લખવાની છે ચિત્રો જુઓ અને યસ ઇટ ઇઝ કે નો ઇટ ઇઝન્ટ એટલે કે ઇઝ નોટ પણ થાય વડે એક જવાબ આપો બાળકો અહીં આપણને કેટલાક ચિત્રો આપેલા છે એ ચિત્ર એ ચિત્રનું રૂપ આપણને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જે તમારે યસ ઇટ ઇઝ કે નો ઇટ ઇઝન્ટ વડે આપણે તેનો જવાબ આપવાનો છે તો બાળકો આપણે તેનો અભ્યાસ કરી જ ગયા છીએ તેથી આપણે રિવિઝનમાં સરળતા પડશે તો બાળકો તમે પેલું ચિત્ર જો પેલા ચિત્રની અંદર તમને શું દેખાય છે એક ટેબલ છે અને તેની નીચે શું આપેલું છે ડસ્ટર આપેલું છે અને આપણને અહીં પ્રશ્ન પૂછેલો છે ઇઝ ધ ડસ્ટર અંડર ધ ટેબલ શું ટેબલની નીચે ડસ્ટર છે યુ એન ડીઈ આર અંડર એટલે કે નીચે તો આ ચિત્રમાં બાળકો આપણને એવું દેખાઈ રહ્યું છે કે ટેબલ છે તેની નીચે ડસ્ટર છે હા તો આપણને દેખાઈ રહ્યું છે તો આપણે જવાબ આપીશું અહીં શું આપ્યું છે યસ ઇટ ઇઝ હાતે છે તો બાળકો આપણે અહીં જવાબ લખીશું યસ ઇટ ઇઝ ઈટ

પલંગ છે બેડ છે અને એની ઉપર શું છે ઢીંગલી છે પલંગ છે તેની ઉપર ઢીંગલી છે તો એ શું કીધું છે ઇઝ ધ ધોલ અંડર ધોર ડોલ એટલે કે ઢીંગલી અંડર એટલે કે નીચે ધ બેડ બેડ એટલે કે પલંગ પલંગની નીચે ઢીંગલી છે તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે પલંગની નીચે નથી પણ ક્યાં છે હા વેરી ગુડ પલંગની ઉપર છે તો અનુરૂપ છે આપણે જે પ્રશ્ન પૂછ્યો છે તેની અંદર શું આવશે બાળકો હા નથી તેથી શું આવશે નો ઈટ ઇઝન્ટ ઈટ ઇઝન્ટ ના તે નથી બાળકો આપણે પ્રશ્ન નંબર હવે ત્રણ માં જોવાનું છે આપણને હવે ત્રીજા નંબર ઉપર આપણને શું પિક્ચર આપેલું છે કે એક બોક્સ છે અને તેની ઉપર શું છે બેટ છે બોક્સની ઉપર બેટ છે દેખાઈ રહ્યું છે હા વેરી ગુડ હવે આપણને શું કીધું છે ઇઝ ધ બેટ ઓન ધ બોક્સ ઇઝ ધ બેટ ઓન ધ બોક્સ હવે જો શું કીધું છે કે બેટ છે બોક્સની ઉપર છે ઓન એટલે કે ઉપર ઓ એન ઓન એટલે કે ઉપર આપણે સમજી જ ગયા છીએ ઇઝ ધ બેટ ઓન ધ બોક્સ તો કે બે બોક્સ છે તેની ઉપર બેટ છે તો હા છે તો આપણે તેનો આન્સર અહીં લખીશું યસ ઇટ ઇસ પછી બાળકો નેક્સ્ટ ફોન નંબરના પિક્ચરમાં આ ચિત્રમાં શું દેખાય છે બાળકો કે બોક્સ છે તેની અંદર શું છે નારંગી છે બોક્સની અંદર છે ઓરેન્જ તો એ શું પૂછ્યું છે ઇઝ ધ ઓરેન્જ અંડર ધ બોક્સ ઇઝ ધ ઓરેન્જ અંડર ધ બોક્સ યુ ઈ આર અંડર એટલે કે નીચે હવે બોક્સ છે તેની નીચે આપણને આમાં ઓરેન્જ એટલે કે નારંગી દેખાઈ રહી છે હા નથી દેખાઈ રહી બોક્સની અંદર એટલે કે ઇન અહીં આપણને કીધું છે અંડર તો તેની અંદર નથી અંદર તેની નીચે નથી પણ તેની અંદર છે તેથી બાળકો આપણે અહીં કરીશું નો ના તે નથી હવે બાળકો પાંચ નંબર ઉપર જે ચિત્ર આપેલું છે એમાં શું દેખાય છે એક બેગ છે અને તેની અંદર શું છે બુક દેખાઈ રહી છે બેગની અંદર બુક છે तो बालको ने सो छे इज द बुक इन द बेग बैग के अंदर बुक छे तो हाँ बैग के अंदर छे आज चित्र में अपन ने बैग के अंदर दिखाई रही छे दिखाई रही छे तो आपड़े ही लिखिशो यस yes, इट इज हांते छे પછી નેક્સ્ટ આપણે જોશું સિક્સ નંબરની અંદર અહીં આપણને શું દેખાઈ રહ્યું છે અહીં એક ઝાડનું ચિત્ર છે અને તેની આગળ શું છે ગર્લ છે હા એક છોકરી છે આ ચિત્રની અંદર આપણને દેખાઈ રહ્યું છે તો બાળકો અહીં શું કીધું છે ઇઝ ધ ટ્રી બિહાઇન્ડ ધ ગર્લ શું કીધું છે બિહાઇન્ડ એટલે કે

સેવન નંબરની ઉપર જોઈએ હવે આપણે આગળ આ ચિત્રમાં તમને શું દેખાય છે કે ઝાડ છે એટલે કે ટ્રી છે તેની ઉપર શું છે પેરટ એટલે કે પોપટ છે ટ્રીની ઉપર પોપટ દેખાઈ રહ્યો છે એટલે કે પેરટ અહીં શું પૂછ્યું છે ઇઝ ધ પેરટ ઓન ધ ટ્રી શું ઝાડ ઉપર પેરટ છે એટલે કે પોપટ છે તો કે હા છે આ ચિત્રમાં આપણને દેખાઈ રહ્યું છે તેથી આપણે અહીં લખીશું યસ ઈટ ઇસ હા તે છે તેના પછી નેક્સ્ટ એટ નંબર માં બાળકો અહીં શું દેખાઈ રહ્યું છે તમને એક મગ છે અને તેની પાસે શું છે ચોકલેટ છે તેની પાસે છે એટલે કે નિયર પાસે હોય તેના માટે શું આવશે નિયર ઇઝ ધ ચોકલેટ નિયર ધ મગ ઇઝ ધ ચોકલેટ નિયર ધ મગ मगनी पासे चॉकलेट छे नियर એટલે કે પાસે તો કે હા છે આપણે અહીં ચિત્રમાં જોઈ શકીએ છીએ તેથી આપણે અહીં લખીશું યસ ઈટ ઈસ હાતે છે પછી નેક્સ્ટ 9 નંબર માં જો બાળકો તમારે વ્યવસ્થિત રીતે સમજતું જવાનું છે ચિત્રો બરાબર જોવાના છે આપણને જે ચિત્ર અનુરૂપ પૂછેલો પ્રશ્ન છે એ હામાં જવાબ આવશે કે નામાં એ પણ તમને બરાબર રીતે આવડવું જોઈએ તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું છે નાઇન નંબરની ઉપર શું છે બાળકો ઇંક પોન્ટ છે ઇંક પોન્ટ એટલે કે ખડિયો એ ખડિયો છે અને એક અંદર છે તો આપણને એ પૂછ્યું છે ઇઝ ધ પેન ઇન ધ ઇન્ક પોન્ટ શું ખડિયાની અંદર પેન છે તો અહીં આપણને ચિત્રમાં દેખાઈ રહ્યું છે કે હા ખડિયાની અંદર પેન છે તો આપણે તેનો આન્સર લખવાનો છે યસ ઇટ ઇઝ હા તે છે હવે બાળકો આપણે પાછળના પેજ નંબર પેજ પર દસમો ક્વેશ્ચન જોઈએ આ ચિત્રમાં બાળકો આપણે જોવાનું છે

અહીં આપણે લખીશું નો ઇઝન્ટ કેમ કે ઉપર બોટલ નથી તેટલા માટે નો ઈટ ઇઝન્ટ તો બાળકો તમારે આવી રીતે વ્યવસ્થિત સારા અક્ષરે પ્રશ્ન ત્રણ બ છે જે તમારે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાનો છે ઓકે બાળકો આ તમારે રિવિઝન બુકમાં વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાનો છે તો બાળકો હવે પછીનો અભ્યાસ આપણે પછીના લેક્ચરમાં કરીશું ત્યાં સુધી જય મામાદેવ